राजकोट गोंडल तालुका भोजपरा गाम में सरपंच पति आत्मविलोपन करने चीमकी आपी है। जे मकानों में परिवार पेढ़ी दर पेढ़ी रहते हो घर छीनवाई जवानी अणी पर हो सरपंचे अवाज उठावता विवाद थयो हतो। तो गाम में स्वामित्व योजवा योजना जे छे अंगे तंत्र ने कामगिरी कर्या बाद योग्य कामगिरी न थयाना आक्षेप साथे ग्रामजनों में रोष फैलायो छे। वर्षोथी गाम में रहता ग्रामजनों मकाननी सरखामणी मापणी न थयानो आक्षेप कर्यो छे। तो अधिकारीओने रजूआत करवा जता धमकी अपाई हती। तो सरपंच पद जशे तेवी दाटी અને મારી હોવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો હતો। તો રાજકોટના ભોજપરા સરપંચ જે પતિની જે આત્મવિલોપનની ચીમકી તાલુકો ગોંડલ આત્મવિલોપનની ચીમકી આપવાનો હોય છે કે અમારા એક સમય પ્રધાનમંત્રીજીની સ્વામિત્વ યોજના કરીને હોય જે જૂના ગામતળમાં લાગુ કરવામાં આવી હોય અને એના પ્રોપર્ટી કાર્ડ કાઢવા માટે સરકારની યોજના હોય પણ અધિકારીઓ દ્વારા ખોટી કનડગત કરી બાકી રહી ગયેલા એને મનમાની મુજબ એને સર્વે કરેલું હોય અમે રીસર્વે માટેનું માંગણી કરેલ હોય એનો આજ રહી પ્રતિક્રિયા આપી નથી। નવમા મહિનાથી અમારી આ લેખિત રજૂઆત હાલતી હોય છતાં પણ આજ દિવસ સુધી કરેલ નથી અને મને બે ચાર દિવસ પહેલાં બોલાવીને મને ધમકી આપેલ હોય કે તમારા પત્નીને સરપંચ તરીકે અમે સસ્પેન્ડ કરાવશું ને આમાં આગળની કાર્યવાહી હવે ન કરતા ક્યાંય રજૂઆત ન કરતા નકર આવે એવું પ્રશ્ન બનશે પછી એના જવાબદાર તમે રહેશો એ ધ્યાન રાખજો એવું કરીને મને TDO અને દાંગોદર સાહેબ દ્વારા ધમકી આપવામાં આવેલ છે અને ભુવા સાહેબ સાથે મૌખિક ત્યારે હું ત્યાં હતો ત્યારે TDO સાહેબના ફોનમાંથી ભુવા સાહેબ છે સુપ્રિન્ટેન્ડન્ટ સિટી સર્વે એના ફોન કરેલ ને ફોનમાં મારી સાથે વાત કરાવેલી એમાં કીધું તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા મળો અથવા તમારા ગામને જ્યારે દોડવું દોડવા મળો જે થવાનું ત્યાં થવાનું છે હું જાણું અમલદાર છું અમલવારી મારે જ કરવાની હોય। જે પ્રધાનમંત્રી શ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીની યોજનાઓનો ગામની અંદર સંપૂર્ણપણે લાભ મળે છે તેમજ અમારા ગામના સરપંચને દરેક સારા કાર્ય માટે સરકારશ્રી દ્વારા અવારનવાર એવોર્ડ પણ આપવામાં આવેલ છે પણ અમુક અધિકારીઓની મિલીભગતના કારણે અમારા ગ્રામજનોને પૂર્ણ લાભ નહીં મળે અને લાભથી વંચિત રાખવાના હોય જે તે અધિકારીઓ સામે સરકારશ્રી કાયદેસરની કાર્યવાહી કરી અને અમને યોગ્ય ન્યાય આપે એવી અમારી સરકાર પાસે અપેક્ષાઓ છે। સમસ્યામાં અમારા ગામમાં જે સર્વે ચાલી રહ્યો છે સિટી સર્વે મુજબ પ્રોપર્ટી કાર્ડ કાઢવાનો તેમાં અમુક જે ઘરો બાકી રહી ગયા છે પ્લોટિંગ બાકી રહી ગયું છે એમનું રીસર્વે માટેની ઘણીવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરેલ નથી અને તેમજ અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે સરપંચને જે થાય તે કરી લે કે ગામ લોકોને જે થાય તે કરે કંઈ પણ નહીં થાય તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લો આવી આવા અધિકારીઓ અમને જવાબ આપે છે પરંતુ અમને સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે અમને સંપૂર્ણ